नमस्कार, गुजरात सहित देश दुनियाना महत्वपूर्ण समाचारों साथे हूं राज परमार, सुपर 20 में आपनुं स्वागत करूं छूं। शुरुआत करिए तो लखनऊमां जीएसटी काउंसिल नी 45मी बैठक पूरी थई गई छे। बैठक में पेट्रोल डीजल ने जीएसटी अंतर्गत लावानी कोई ज दरखास्त रजू करवामां आवी नथी। एटलुं ज नहीं, आ मुद्दे कोई चर्चा पण थई नहोती। आ साथे एवी पण माहिती मळी छे के बायोडीजल पर जीएसटी घटाडीने 5% करवानी मंजूरी मळी छे। मेटल पर जीएसटी 5% થી વધારીને 18% કરવાનો પણ નિર્ણય કરાયો છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠક અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે, જો કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ આવ્યું હોત તો પેટ્રોલ લીટર દીઠ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સુધીનું સસ્તું થયું હોત। વર્તમાન સમયમાં દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ લીટર દીઠ રૂપિયા 110 અને ડીઝલ લીટર દીઠ રૂપિયા 100 કિંમત પર પહોંચી ગઈ છે। तो अगाउ पेट्रोल डीजल ने जीएसटी ना व्याप हेठ लावाना मुद्दे अनेक राज्यों विरोध पण व्यक्त कर्यो हतो। उत्तर प्रदेश, महाराष्ट्र, कर्नाटक, झारखंड, छत्तीसगढ़, केरल सहित मोटा भागना राज्यों पेट्रोल और डीजल ने जीएसटी कार्यक्षेत्र की बहार राखवानुं कह्युं हतुं। तो जीएसटी काउंसिल 45मी बैठक पूरी थई गई छे। सूत्रों पासेथी मळती माहिती अनुसार फूड डिलीवरी एपने 5% जीएसटी हेठ लावानी भलामणो स्वीकारवामां आवी छे। आवी स्थितिमां स्विगी, झोमेटो वगैरेमांथी खावानुं मंगावानुं मोंघुं पड़ी शके छे। सूत्रो कहे छे के स्विगी, झोमेटो पर 5% जीएसटी लागू थशे। बीजी बाजु कार्बोनेटेड फूड ड्रिंक्स ज्यूस पर 28% प्लस 12% जीएसटी लागशे। आर्यन, कोपर, झिंक, एल्युमिनियम पर पण जीएसटी वध्यो छे। आ निर्णयो 1 जानुआरी 2022 थी अमलमां आवशे। तो आपने जणावी दईए के शुं सस्तुं थई शके छे, तो के ऑक्सीमीटर पर 12% थी घटाडीने 5% जीएसटी करायो छे। आ उपरांत वेंटिलेटर पर 12% थी घटाडीने 5% करायो छे। એટલે કહી શકાય કે વેન્ટિલેટર અને ઓક્સિમીટર છે તે સસ્તા થઈ શકે છે। હેન્ડ સેનિટાઈઝર પરનો ટેક્સ છે 18%થી ઘટાડીને 5% કરાયું છે। કોરોના કાળ દરમિયાન સેનિટાઈઝરનો ઉપયોગ વધ્યો છે ત્યારે સરકારે રાહત આપી છે। રેમડેસિવિર પર 12%થી 5% કરવામાં આવ્યું છે, તેથી કહી શકાય કે રેમડેસિવિર ઇન્જેક્શન પણ સસ્તા થશે। મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર 12%થી ઘટાડીને 5% કરાયું છે। તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરાયા છે અને જે રીતે લોકોને રાહત આપવાનો પણ એક પ્રયાસ કર્યો છે। દેશ હાલમાં કોરોના સામેના જંગને વેક્સિનથી જવાબ આપી રહ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે વેક્સિન અભિયાનમાં એક નવો જ રેકોર્ડ બનાવવામાં આવ્યો। આજે દેશમાં 2 કરોડ લોકોને રસી આપવામાં આવી છે। જો કે હજુ દિવસનો અંતિમ આંકડો આવ્યો નથી, પરંતુ દરેક રાજ્યમાં હજુ રસીકરણ અભિયાન મોડી રાત સુધી ચાલી રહ્યું છે અને વેક્સિનેશન અભિયાનમાં મહત્વપૂર્ણ રોલ નિભાવનાર કોવિન પ્લેટફોર્મ પર આ માહિતી સામે આવી રહી છે। કોવિન અનુસાર અત્યાર સુધીમાં સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં 2 કરોડ લોકોને રસી આપવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે બપોરે 1:40 સુધીમાં 1 કરોડનો આંકડો છે તે પાર થઈ ગયો હતો, જ્યારે 1.5 કરોડ સુધી પહોંચવામાં માત્ર 100 મિનિટનો સમય જ લાગ્યો હતો। ત્યારબાદ 4 વાગ્યાની આસપાસ આ આંકડો 1.25 કરોડને પાર કરી ગયો। એવું પણ માનવામાં આવે છે કે આજે અંદાજે 2.5 કરોડ લોકોને રસી અપાઈ શકે છે। આજે દેશમાં અંદાજે 1 લાખ સાઇટ પર રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યું છે। Thank you all health workers, well done India. Thank you all health workers, well done India. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દેશોની બેઠકને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ કહ્યું કે આપણી સામે કટ્ટરતા એક મોટો પડકાર છે। અફઘાનિસ્તાનમાં હાલમાં જે પણ થઈ રહ્યું છે તે આનું ઉદાહરણ છે। આ બેઠકનું આયોજન તઝાકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ રહ્યું છે। પાકિસ્તાનનું નામ લીધા વગર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ દેશની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન કરવામાં આવે। આ બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને ત્યાંના તાલિબાનની સરકાર બનવા અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી। ભારત તરફથી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પહેલેથી જ દુશાંબેમાં ઉપસ્થિત છે। ડોક્ટર એસ જયશંકરે દુશાંબેમાં ચીનના વિદેશમંત્રી વાંગ યીની સાથે મુલાકાત કરી હતી અને બંને દેશ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। આ ઉપરાંત
જયશંકરે ઈરાન, આર્મેનિયા અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી. કે અગર અફઘાનિસ્તાન મે અસ્થિરતા ઓર કટ્ટરવાદ બના રહેગા તો ઇસસે પૂરે વિશ્વ મે આતંકવાદી ઓર એક્સ્ટ્રીમિસ્ટ વિચારધારાઓ કો બઢાવા મિલેગા. અન્ય ઉગ્રવાદી સમૂહો કો હિંસા કે માધ્યમ સે સત્તા પાને કા પ્રોત્સાહન ભી મિલ સકતા હૈ. હમ સભી દેશ પહેલે ભી આતંકવાદ સે પીડિત રહે હૈ ઓર ઇસલિયે હમે મિલકર સુનિશ્ચિત કરના ચાહિયે કે અફઘાનિસ્તાન કી ધરતી કા ઉપયોગ किसी भी देश में आतंकवाद फैलाने के लिए न हो. कृषि कायदा ने लेने खेडूतो विरोध करी रह्या हता, त्यां हवे शिरोमणि अकाली दळे पण दिल्ली में पोतानो विरोध शुरू करी दीधो छे. हवे बीजी तरफ आ त्रणेय कृषि कायदा पास थयाने एक वर्ष थयुं छे, त्यां हवे खेडूतो उपरांत राजकीय पार्टीओनो पण विरोध शुरू थई गयो छे. गुरुद्वारा रकाबगंज साहिबनी बहार मोटी संख्या में कार्यकर्ताओं उमटी पड़ा था. प्रदर्शन कारण दिल्ली घना विस्तारों में ट्राफिक जाम पर सर्जायो हतो. तो बीजी तरफ सुरक्षा कारण श्रीराम शर्मा और बहादुर शहर मेट्रो स्टेशनों ने बंद कर देवामां आव्या. दिल्ली पुलिस विरोध प्रदर्शन ने ध्यान में राखी जरोदा कला बोर्डर ने बेरिकेड्स लगाने बंद कर दीधी थी. आ दरमियान अकाली दल प्रमुख सुखबीर सिंह बादल, पत्नी हरसिमरत कौर सहित 15 पार्टी नेताओं की दिल्ली पुलिस अटकायत करी थी. मेरे खबर आ रही है कई लोगों की गड्डियां तोड़ती हैं, साड़ियां बसा रोकी बैठी है, ते कई होटल जे कोई धर्मशाला गए सी लोकी उथों घरों का कमरे चो कट कट के. ते सब तो माड़ी गल है आम आदमी पार्टी की सरकार दिल्ली ने गुरुद्वारा बंगला साहब नू सील करने का फैसला कर लिया. ये तो माड़ी गल की हो सकती, गुरु घर नू तुसी कहो कि सील कर दो. सो इन्नी उन्हां दी घबराहट है. पर असी जिवें कहा सी असी अपना प्रोटेस्ट पीसफुल रखिया, ते उन्होंने कहा वी हैव टू रेस्ट यू. मैं कहा सी तैयार हां रेस्ट करने वास्ते, पर असी शोर करांगे ते पीसफुल प्रोटेस्ट होगा. तो अब आगे क्या प्लान है? आगे का हम हमारी पार्टी मीटिंग करेगी पुरख में, उसके बाद भी मेकअप प्लान. પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહેબૂબાએ કાશ્મીરની પરિસ્થિતિની તુલના અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સાથે કરી હતી. મહેબૂબાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અફઘાનિસ્તાન જેવી છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારા કાશ્મીરીઓના અધિકારો છીનવાઈ ગયા છે, જ્યારથી સમગ્ર જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાઈ છે, ત્યારથી બેરોજગારીમાં પણ વધારો થયો છે. કલમ 370 હટાવ્યા બાદ સરકાર દાવો કરી રહી હતી કે રાજ્યમાં પરિસ્થિતિ બદલાઈ જશે, વિકાસના પવન ફૂંકાશે, પરંતુ તે દાવા પોકળ સાબિત થયા છે. ખાસકર કરપ્શન કે બારે મેં લોકોને મુજે બતાયા કે યહાં જો ગરીબ લોગ હૈ વો પીછે જા રહે હૈ. અગર પહેલે 10% કરપ્શન થી તો આજ વો 50% હો ગઈ હૈ. और बाकी जो 370 और 35 के हटने के बाद जो लोगों को तकलीफ हो रही है, जो लोग समझते हैं कि उनका तशख्स, उनकी शनाख्त उनसे छीनी जा रही है, तो लोग जो हैं उससे बहुत ही बेदिल हैं, बददिल हो गए हैं और बहुत ही परेशान हैं कि ये क्यों हुआ. हमने तो इस मुल्क के साथ कुछ सोच समझ के हाथ मिलाया था कि हमारा तशख्स बाहर रहेगा, ये हमारे साथ क्या हुआ, हमारे साथ धोखा हुआ है. मेरी प्रायोरिटी नहीं है, मेरी तरजीह नहीं है. इलेक्शन जब होते हैं तब દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓની હજી જાહેરાત નથી થઈ અને તે પહેલા જ ઈવીએમ પર વિરોધી પાર્ટીઓએ શંકા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું હતું કે કાર્યકરોએ ઈવીએમથી એલર્ટ રહેવું પડશે. 2022 માટે પાર્ટીના કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક કામ કરવું પડશે અને ભાજપના મેલા ઈરાદાઓથી સતર્ક પણ રહેવું પડશે. આ વખતે ચૂંટણી મથકો પર ભાજપ નજર બગાડી શકે છે. આ સંબંધમાં સમાજવાદી પાર્ટી ચોક્કસ રણનીતિ બનાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના બોગસ પ્રચારમાં જાહેરાતોની સિદ્ધિ બહુ ખરાબ છે, જેમાં સમાજવાદી પાર્ટીની સરકારે કરેલા કામોને ભાજપની સરકાર પોતાના કામોમાં ગણાવી રહી છે. એટલે સુધી કે પશ્ચિમ બંગાળના ફ્લાયઓવરને ભાજપે યુપીનો ગણાવી દીધો છે અને તેને મુખ્યમંત્રીના ફોટા સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પણ સારું કામ થયું છે તેને ભાજપ પોતાનું કામ ગણાવી રહી છે. બહુ સાવધાન, કે યુપી કા ચુનાવ દેશ કા સબસે બડા ચુનાવ હોને જા રહા હૈ.
बिहार में देखा, बंगाल में चुनाव देखा, बिहार का चुनाव अलग था। और बिहार के चुनाव को बताओ बेईमानी हो गई कि नहीं हुई बेईमानी? बिहार की बेईमानी ईवीएम और डीएम ने कर ली। बिहार की जो बेईमानी हुई है वो ईवीएम और डीएम ने की, डीएम और ईवीएम ने की। लेकिन बंगाल की जनता ने जवाब दिया, हमें इस बार सावधान रहना है ईवीएम डीएम से भी, और जनता को जागरूक कर करके भारतीय जनता पार्टी के लोगों को जवाब देना है। भाजपना एक समय साथी रहेला शिवसेनाए पण पीएम मोदी ने शुभकामनाओ आपी छे। त्यारबाद निशान साधियों अने शिवसेनाना राष्ट्रीय प्रवक्ता अने राज्यसभाना सांसद संजय राउते कह्युं के अमे जोई रह्या छीए के पीएम मोदी देशमां मोंઘવારી ઓછી કરનાર કેક ક્યારે કાપશે। વિગતવાર વાત કરીએ તો પહેલા સંજય રાઉતે પીએમ મોદીને શુભકામનાઓનો સંદેશ આપ્યો અને કહ્યું કે નરેન્દ્ર મોદી ઘણા જ લોકપ્રિય નેતા છે। ભાજપને શિખર પર લાવવાનું કામ અટલજી બાદ નરેન્દ્ર મોદીએ જ કર્યું છે। તેમના કાર્યાલયમાં ભાજપને બહુમત મળ્યું છે। અગાઉ ભાજપે માત્ર ગઠબંધનની સરકાર બનાવી હતી, આ મોદીજીની લીડરશિપનો જ કમાલ છે। પીએમ મોદીના વખાણના પુલ બાંધ્યા બાદ સંજય રાઉતે તેમની પર નિશાન પણ સાધ્યું। દેશમાં વધતી મોંઘવારીને લઈને સંજય રાઉતે કહ્યું કે મોંઘવારી વધી ગઈ છે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાન સ્પર્શી રહ્યા છે, હું જોઈ રહ્યો છું કે પીએમ મોદી તમામને જન્મદિવસની રિટર્ન ગિફ્ટ આપવાના છે, તો સાંજ સુધી અમારું ધ્યાન તેમની તરફ રહેશે કે મોદીજી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરનારી કેપ ક્યારે કાપે છે। જો મહેંગાઈ દેશમાં બઢ રહી હૈ, પેટ્રોલ ડીઝલ કે દામ आसमान को छू रहे, तो मैं बार बार देख रहा हूँ कि मोदी जी बर्थडे गिफ्ट देने वाले हैं जनता को, तो हम शाम तक हमारा पूरा ध्यान उनकी तरफ रहेगा कि मोदी जी जनता के लिए पेट्रोल डीजल के दाम कम करने वाला केक काट देंगे। ठीक है। महाराष्ट्र ना पूर्व गृहमंत्री अनिल देशमुख ना नागपुर स्थित घर पर आवकवेरा विभाग की टीमें दरोड़ा पाड़िया छे। साथे साथे अनिल देशमुख ना बीजा घरे पण आईटी विभाग ना अधिकारियों की टीम पहुंची छे। नागपुर नी ट्रेवोटल होटल में पण आईटी विभाग नु सर्च ऑपरेशन चाली रह्यु छे। उल्लेखनीय छे के 100 करोड़ रूपयानी वसूली करवाना मामला में ईडी द्वारा ताजेतर में ज विशेष कोर्ट में चार्जशीट रजू कराई थी, जेमा खुलासो थयो छे के अनिल देशमुख ना कहेवा पर मुंबई पोलिस ना सस्पेन्डेड करायेला अधिकारी सचिन वजे 4.6 करोड़ रूपया भरेली 16 बेग तेमना अंगत सहायक ने सौंपवा माटे आदेश आप्यो हतो। आ पैसा सचिन वाजेए अनिल देशमुख कहेवा पर शहरना 12 मालिकों पासेथी वसूल्या हता। तो कोर्ट समक्ष ईडीए कह्युं हतुं के अनिल देशमुख अने तेमना परिवारना सभ्यो सामे हालमां तपास चाली रही छे, ए पछी अनिल देशमुख सामे वधारानी चार्जशीट रजू करवामां आवशे। अनिल देशमुख ने देश छोड़वाथी रोकवा माटे एक लुकआउट नोटिस पण बहार पाड़वामां आवी छे। केन्द्रीय मंत्री नितिन गडकरी छेल्ला केटलाक दिवसथी सतत चर्चा में छे। गुरुवारे तेमणे दिल्ली मुंबई एक्सप्रेस वे ना निर्माण की मुलाकात लीधी हती अने आ दरमियान तेमणे केटलीक जग्याए संबोधन पण कर्युं हतुं। आ दरमियान नितिन गडकरीए खुलासो कर्यो हतो के तेओ आजकाल यूट्यूब द्वारा ज दर महीने 4 लाख रूपया कमाई रह्या छे। नितिन गडकरीए जणाव्युं के कोरोना काळमां तेमणे कुकिंग शुरू कर्युं। सुपर 20 में बात करिए प्रादेशिक समाचारों की, तो केन्द्रीय मार्ग परिवहन मंत्री नितिन गडकरी वडोदरा मुलाकाते हता। अहीं तेमणे दुमाड जंक्शन फ्लायओवर खातमुहूर्त कर्युं हतुं। आ प्रसंगे गडकरीए निवेदन आपता कह्युं के वडाप्रधान नरेन्द्र मोदी सपना ने पूरू करवा साथे मळीने कार्य करवू पड़शे। स्वाभाविक रूप से ये जो नॉलेज है, ये जो टेक्नोलॉजी है जिसका नरेंद्र भाई बार बार जिक्र करते हैं, वो नॉलेज का कन्वर्शन ऑफ नॉलेज इनटू वेल्थ, ये हमारा भविष्य है। और दूसरी जो हमारी संगठन पद्धति है, जो व्यक्ति निर्माण की है, कार्यकर्ता निर्माण की है, उस पद्धति में सामान्य कार्यकर्ता
तो कोरोना सामे रसीकरणनी झुंबेश झड़पभेर आगळ वधी रही छे त्यारे हवे वेक्सिन न लेनारा लोको अमदावादमां केटलाक जाहेर स्थळो तेमज एएमटीएस अने बीआरटीएस बसमां पण मुसाफरी नहीं करी शके। लोको वेक्सिन बने एटली जल्दी ले ते माटे अमदावाद महानगरपालिका द्वारा आ निर्णय करवामां आव्यो छे। जे प्रमाणे अमदावाद महानगरपालिका हस्तक आवती तमाम बिल्डिंग तथा जग्याओ पर वेक्सिन लीधेली हशे तो ज प्रवेश मळशे। साथे साथे एमटीएस बीआरटीएस कांकरिया तळाव कांकरिया झू तेमज साबरमती रिवरफ्रंट पर जवा माटे पण वेक्सिन लीधेली होवी फरજિયાત છે। प्रधानमंत्री नरेन्द्र मोदी 71मा जन्मदिवस निमित्ते आणंद शहेरनी सेवाभावी संस्था रूट्स फाउंडेशन द्वारा रसीकरणनो कार्यक्रम योजवामां आव्यो। जुदा जुदा 20 स्थळोए 7100 जेटला नागरिकोने कोरोना वेक्सिन मुकावी कोरोना महामारीमां सुरक्षित बनावा माटेनुं अभियान शुरू करवामां आव्युं हतुं, जेमां लोकोए उत्साहपूर्वक भाग लीधो हतो। सरहदी कच्छ जिल्लामां रसीकरणना व्यापने वधारवा माटे तंत्र द्वारा आजे मेगा झुंबेश राखवामां आवी, जेमां जुदा जुदा 534 स्थळोए रसी आपवामां आवी रही छे। आजना फर्स्ट एंड सेकंड डोज माटे जिल्लामां 1.76 लाख डोज पण उपलब्ध करावाया छे। जिल्लामां कुल 15 लाखथी वधु लोको रसी माटेना हकदार छे, जेमां अत्यार सुधीमां 12 लाख लोकोए तो पहेलो डोज लई लीधो छे, परंतु बीजो डोज मुकावा माटे लोको आगळ आवी रह्या नथी। आजनी तारीखे जिल्लामां 1.5 થી 2 લાખ લોકો એવા છે કે જેઓએ બીજા ડોઝ માટે હકદાર છે પણ મુકાવવા આવ્યા નથી। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓમાંથી કેટલાક શનિવારે, કેટલાક રવિવારે અને કેટલાક સોમવારે પોતપોતાના કાર્યાલયમાં પ્રવેશ કરીને કાર્યભાર સંભાળશે। તમામ મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા માટેનો આદેશ કરાયો છે। આ સમયગાળા દરમિયાન મંત્રીઓએ પોતાને ફાળવેલા વિભાગો બાબતે કામગીરી કરવાની રહેશે। બિનજરૂરી પ્રવાસ ન કરવાની સૂચના પણ તેઓને આપવામાં આવી છે। નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી પણ થઈ ચૂકી છે। મંત્રીઓને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં ચેમ્બરો ફાળવાય છે। સ્વર્ણિમ સંકુલ 1માં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવાય છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2માં ગૃહરાજ્યમંત્રી આ વખતે ત્રીજા નહીં પણ પહેલા માળે બેસશે, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2માં રાજ્યકક્ષાના મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું સીએમ છું, હતો અને સીએમ રહીશ। હું સીએમ હતો, સીએમ નો તો પહેલા પણ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે સીએમ છું। એનો મતલબ કોમન મેન, એ તમારા માનો એક કાર્યકર્તા, અને એ કાર્યકર્તા કે જે પાર્ટી જે સોંપે જે કરવાનું હોય એ કરવાનું છે, અને એટલા જ માટે ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને પર પ્રધાનમંત્રીના રાજકોટના નાતા વિશે વાત કરી હતી। પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડાએ પીએમના રાજકોટના નાતા વિશે ખાસ વાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટનો નાતો બહુ જ પુરાનો છે, કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે નરેન્દ્ર મોદી તરીકે નહીં પરંતુ નરેન્દ્રભાઈ તરીકે ઓળખાતા તે સમયે તેઓ રાજકોટ આવતા હતા। સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં જોરાવર કા રાજા નામથી ઉભા કરાયેલા ગણપતિ પંડાલમાં નવનિયુક્ત ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં યોજાયેલા જુદા જુદા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત હર્ષ સંઘવી સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા। જોરાવર નગરમાં તેમની સાથે ભાજપના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગેસની કીટ હોય કે અનાજની કીટો હોય, આવા અનેક કાર્યક્રમો સેવાથી સમર્પણ તારીખ 7 ઓક્ટોબર સુધી ચાલવાના છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ મોટી જનસંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના જે શહેરીજનો છે
गुजरात सरकार में नवा मंत्रिमंडल की रचना ने हजू बे दिवस पण नथी थया त्या धारासभ्यों की नाराजगी सामे आववा लागी छे। आणंदना उमरेठना धारासभ्य गोविंद परमार ने मंत्रिमंडल में स्थान न मळता तेओ भाजपथी नाराज थया छे। वडाप्रधान मोदीना जन्मदिवस निमित्ते उजवणीना भागरूपे आणंदमां पण कल्याणकारी योजनाओनो कार्यक्रम योजायो हतो, जो कि आ कार्यक्रम में गोविंद परमार जोवा मळ्या न हता। भावनगर शहर अलग अलग विस्तारों में वरसाद आगमन थयुं छे, जेमां शहर कुंभारवाड़ा वाघावाड़ी रोड क्रेसेंट सर्कल जशोनाथ सर्कल भरतनगर कड़ियाबीड चित्रा फूलसर सीधसर अवाणिया नारी सहित विस्तार में वरसादी माहौल सर्जायो हतो। अने हवे सुपर 20 में जोईए आंतरराष्ट्रीय टॉप 10 समाचार। આર્જેન્ટિનામાં નોકરી અને સામાજિક સહાય વધારવાની માંગ સાથે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। આર્જેન્ટિનામાં વધતી ગરીબી અને મોંઘવારી પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને રાષ્ટ્રપતિ આલ્બાન્દ્રો ફર્નાન્ડિસની સરકારની જીવનધોરણ સુધારવાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ઠેરાવવામાં આવી રહ્યા છે। અફઘાનિસ્તાનમાં જેમ જેમ ચીન તાલિબાન સાથે જોડાવા માટે આગળ વધી રહ્યું છે, આમ કરવા હાલ ચીન અફઘાનિસ્તાનના વિશાળ ખનીજ સંસાધનો પર પોતાની નજર ગોઠવી રહ્યું છે અને ખાણકામ શરૂ કરવાની તજવીજ કરી રહ્યું છે। અફઘાનિસ્તાનમાં લોકો બેન્કોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે, પરિણામે અફઘાનિસ્તાનની બેન્કો પાસે પૈસા નથી। તાલિબાનીઓએ $1,23,00,000 રોકડા તથા સોનું જમા કરાવી દીધું છે। આ બધું તેમણે પૂર્વ સરકારના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓના ઘરોમાંથી લૂંટી અને મેળવ્યું હતું। ચીને એલએસી પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની ગતિવિધિઓ વધારી દીધી છે। ચીને દેપ સંઘાના મેદાનો વિસ્તારો સુધી હાઈવે બનાવ્યો છે। એક્સાઈ ચીન નજીક થ્યાન વેન્ડિયન હાઈવેના બાંધકામથી ભારત ચિંતિત। હાઈવે ભારતની એરસ્ટ્રીપ દોલત બેગ ગોલ્ડીની નજીક છે। એક્સએક્સે 4 સામાન્ય માણસોને અવકાશમાં મોકલી અને ઇતિહાસ રચ્યો છે। એલન મસ્કની કંપની એક્સએક્સે તેના ઇન્સ્પિરેશન 4 મિશન હેઠળ પૃથ્વીની ભ્રમણકક્ષામાં 575 કિલોમીટર ડ્રેગન કેપ્સ્યુલ પર સવાર કરી અને ફાલ્કન 9 રોકેટથી અવકાશમાં મોકલ્યા છે। ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંતમાં આજે સવારે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ગયા, 60 લોકો ઘાયલ થયા છે। અમેરિકાના કેટલાક સાંસદોએ સંસદમાં એવો એક ખરડો રજૂ કર્યો છે કે જે કાયદાનું સ્વરૂપ લે તો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું ભારતીયોનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થઈ શકે છે। જો આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો અંદાજે 2 લાખ વિદેશીઓને તેનો લાભ મળી શકે તેમ છે। તો સુપર 20માં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોડાઈ રહો અમારી સાથે, જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને દેશ અને દુનિયાના બાકી સમાચારો માટે આપ અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ .com પર મને આપશો રજા। નમસ્કાર।